नमस्ते मित्रों, गुजरात फ्लॉ चैनल में आपनो हार्दिक स्वागत है। तो मित्रों, आज ना वीडियो में आपणे वात करवाना छे कि 15 एप्रिल 2023 पछी जंत्रीना भाव में डबल वधारो थई रह्यो छे। तो मित्रों, कोने फायदो थशे अने कोने नुकसान थशे तेना विशे आपणे आज चर्चा करवाना छे। जो मित्रों, 15 एप्रिल 2023 पछी आपणे जो दस्तावेज करवो होय ए पण जूनी जंत्री मुजब, तो आपणे कई रीते करी शकाय तेना विशे पण आपणे आज चर्चा करवाना छे। तो मित्रों, तमने सौथी पहेला ए जणावी दऊं कि जंत्री एटले शुं। तो सरकार द्वारा एक मिनिमम रेट नक्की करवामां आवतो होय छे के जंत्री रेट। तो ए जंत्री रेट मुजब आपणे मार्केट वेल्यू नक्की थती होय छे। तो हूँ तमने उदाहरण तरीके हूँ समझावी दऊं कि आपणे कोईपण 100 चौरस मीटरनो आपणो प्लॉट छे, तो तेना जंत्रीना भाव अत्यारे 200 रुपया चाले छे। तो 200 रुपया रेट प्रमाणे आपणे 100 × 200 आपणे करीशुं तो आपणा भाव केटला थई जशे, 20,000 रुपया। तो मिनिमम भाव आपणा 20,000 रुपया प्लॉटनी किंमत थाय छे। आपणे वेचाण तो आपणे गमे तेટલા રૂપિયાનું વેચાણ કરતા હોય પણ મિનિમમ ભાવ મુજબ આપણે દસ્તાવેજ કરવો જરૂરી છે। આપણે 20,000ની માર્કેટ વેલ્યુ થતી હોય તો આપણે 18,000 કે 15,000નો આપણે દસ્તાવેજ નથી કરી શકતા। જે સરકાર મુજબ જે જંત્રી રેટ નક્કી કરવામાં આવતા હોય છે એ રેટ મુજબ આપણે દસ્તાવેજ કરવો જરૂરી છે અને એ રેટ મુજબ જ આપણે સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની આવતી હોય છે। તો મિત્રો, જંત્રીમાં વધારો થાય તો કોને નુકસાન થાય અને કોને ફાયદો થાય? તો મિત્રો, તમને સૌથી પહેલા હું જણાવી દઉં કે સરકારને ફાયદો થશે કે નુકસાન। તો મિત્રો, સરકારને તો ફાયદો જ થશે, કેમ કે જે અત્યારે જે જંત્રી રેટ મુજબ દસ્તાવેજ થાય છે એ ડબલ થઈ જશે। તો અત્યારે જે સરકારની આવક થાય છે તેમાં ડબલ વધારો થઈ જશે, તો સરકારને તો ફાયદો જ છે। તો બીજા નંબરમાં લઈ લઈએ કે બિલ્ડરોને ફાયદો થશે કે નુકસાન થશે। તો એને ફાયદો પણ થાય અને નુકસાન પણ થાય, કેમ કે અત્યારે જે દસ્તાવેજ કરી રહ્યા છે 10 લાખ રૂપિયાનો મિનિમમ દસ્તાવેજ કરતા હોય કોઈ પણ એક મિલકતનો, તે 20 લાખનો થઈ જશે। તો મિત્રો, તેને ફાયદો એ થશે કે તેને વ્હાઇટ મની 20 લાખ ઉપર તેમને મળી જશે। તો એ અત્યારે 10 લાખ ઉપર વ્હાઇટ મની આવતી હતી, તે અહીંયા ડાયરેક્ટ 20 લાખ રૂપિયા વ્હાઇટ મની બતાવી શકે છે। તો બિલ્ડરોને નુકસાન એ રીતનું થાય છે કે જે 10 લાખ ઉપર અત્યારે જીએસટી ભરવો પડે છે એ હવે 20 લાખ ઉપર જીએસટી એમને ભરવો પડશે। તો એમને ફાયદો પણ છે અને નુકસાન પણ છે, અને તેના ભાવ ડબલ થવાથી એની મિલકતની માર્કેટ વેલ્યુ પણ ડબલ થઈ જશે। તો ભાવ, જમીનમાં ભાવ વધારો પણ ધીમે ધીમે આવી શકે છે, તો એ ફાયદો પણ થઈ શકે છે। અને ત્રીજા નંબરમાં આપણે જાણી લઈએ કે આમ પબ્લિક, તેમને નુકસાન થશે કે ફાયદો થશે? તો મિત્રો, એમને નુકસાન પણ થઈ શકે છે અને ફાયદો પણ થઈ શકે છે। તો કઈ રીતે? તો નુકસાન કઈ રીતે? જો કોઈપણ મકાન અત્યારે 10 લાખમાં એ ખરીદે અને જંત્રીના ભાવ ડબલ થઈ જાય તો એમને મિત્રો 10 થી લઈને 20 લાખ રૂપિયાનો દસ્તાવેજ કરવો પડે છે। તો અત્યારે એમને 10 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડતી હતી, એના બદલે હવે એમને 20 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડતી હોય છે। તો મિત્રો, ડાયરેક્ટ એમને ડબલ સ્ટેમ્પ ડ્યુટી લાગી શકે છે, તો એમને નુકસાન પણ થઈ શકે છે। અને આમ પબ્લિકને ફાયદો ક્યારે થશે? જ્યારે પણ કોઈ પણ મિલકત વેચે તો એને ડાયરેક્ટ 10 લાખ ઉપર જે વ્હાઇટ મની આવતી હતી એના બદલે સીધી એમને 20 લાખ ઉપર એમને વ્હાઇટ મની આવી જાય। અને બીજું એ કહી દઉં કે જ્યારે કોઈપણ એક સરકાર દ્વારા જે અમુક મિલકતો સંપાદન થતી હોય, રોડ કપાટમાં થતી હોય કે નર્મદા કેનાલ આવી તો કોકના ખેતર કપાતા હોય, તો એ રીતે જે સરકાર દ્વારા જે વળતર આપવામાં આવતું હોય છે તે જંત્રીનો ભાવ મુજબ આપવામાં આવતું હોય છે, તો એ લોકોને ડાયરેક્ટ ડબલ જે વળતર મળવાપાત્ર થશે, તો આમ પબ્લિકને એ પણ એ ફાયદો થશે। તો મિત્રો, તમે સમજી ગયા હશો કે જંત્રીના રેટમાં જો ડબલ વધારો થાય તો કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય? અને હું તમને એ જણાવી દઉં કે મિત્રો, 15 એપ્રિલ 2023થી જંત્રીના ભાવમાં ડબલ વધારો થઈ રહ્યો છે। તો મિત્રો, 15 એપ્રિલ પછી જો તમારે જૂની જંત્રી મુજબ તમારે દસ્તાવેજ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો એ તમને હું જણાવી દઉં। તો મિત્રો, તમારે અત્યારે તમારે સ્ટેમ્પ ખરીદી લેવાનું રહેશે અને સ્ટેમ્પ ઉપર તમારે સહી કરી લેવાની રહેશે, અને તમારે મત્તા જે દસ્તાવેજનું મતું આવે તેમાં તમારે અત્યારથી ને તમારે સહી કરીને તમારે તારીખ એડ કરી દેવાની રહેશે। જે તારીખે તમે મતું કર્યું હોય અને મત્તામાં તમે સહી કર્યું હોય એ તારીખ તમારે અત્યારથી તમારે નાખી દેવાની રહેશે, અને સૌથી પહેલાં તમારે સ્ટેમ્પ ખરીદી લેવો જરૂરી છે 15 તારીખ પહેલાં। જે તારીખે તમે સ્ટેમ્પ ખરીદવો હોય એ તારીખથી લઈને તમે 4 મહિનાની અંદર તમે દસ્તાવેજ કરી શકો છો। તો મિત્રો, તમે અત્યારથી લઈને 15 તારીખ સુધીમાં તમે સ્ટેમ્પ ખરીદી લેશો તો મિત્રો તમને જૂની જંત્રીનો તમે લાભ તમે લઈ શકશો। તો મિત્રો, તમને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે। તો ચલો, આપણે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।